નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હે, આજે આપણે ધોરણ એક એની અંદર તમે બધા ઘણા બધા પાઠ ભણી ગયા, પણ આજે કલરવારી જે ચોપડી છે એની અંદર શબ્દ બનાવો છે. બરાબર છે? જો તમને પાન નંબર 59 પર આપીશ. પાન નંબર કયો છે? 59 છે. એના પર તમને શબ્દ બનાવવું આપ્યું છે, તો આજે આપણે શબ્દ બનાવો શીખવાના છે. બરાબર? પહેલાં પણ આપણે શીખ્યા હતા શબ્દ બનાવો, આજે ફરી આપે છે. પછી બે રીતે શીખવાના છે, એક બોક્સ કરીને શીખવાના છે અને એક છે તે તીરની અંદર જે મૂળાક્ષર લખ્યો છે એને ભેગો કરીને શબ્દ બનાવવાનો છે. બરાબર છે? તમે બધા તૈયાર છો? ચાલો. પાઠ પાંચ, અમે સૌ પાઠ પાંચ, શબ્દ બનાવો. હવે જુઓ, તમને તીરની માફક શબ્દ આપ્યા છે, તીરમાંથી શબ્દ બનાવવાના. બરાબર છે? હવે આ અને જ મૂળાક્ષર મૂક્યો છે તો પછી એનો શું શબ્દ બનશે? આ જ. શું બનશે? આ જ. પછી આ અને મૂળાક્ષર કયો લખ્યું છે? ગ. તો એનો બે ભેગા કરીએ તો કયો અક્ષર બનશે? આ ગ. કયો બનશે? આ ગ. પછી આ, પછી એનો મૂળાક્ષર કયો છે? અહીંયા ગાડી મ આપ્યું છે, તો એનો અક્ષર કયો બનશે? આ મ. પછી આ, અહીં વ આપ્યું છે, બે ભેગા કરીએ તો શું બનશે? આ વ. બરાબર છે? તો જો આ મૂળાક્ષર અને બીજો મૂળાક્ષર બે ભેગા કરીને જે શબ્દ બનાવ્યા એ આખો શબ્દ બન્યો આ જ, આ ગ, આ મ, આ. હવે બી એવી રીતે ફરીથી નીચે ના, પછી તીરની નિશાન જોડે આપ્યું છે મૂળાક્ષર, કયો આપે છે? વ છે. ના વ. શું બોલાશે? ના વ. પછી ના ગ, તો અહીં કયો શબ્દ બનશે? ના ગ. પછી રાજ, તો ના રા જ. કયો બન્યો? ના રા જ. પછી ર દ, અહીં ના આપ્યો છે તો એના પરથી એક શબ્દ બનાવવો છે ના ર દ. શું બન્યો? ના ર દ. તો કયા બને શબ્દ બનાવ્યા? ના ગ, ના ગ, નારાજ, નારાજ. તો આવી રીતે તીરની રીત સાનુ કરીને તમને જે મૂળાક્ષર આપ્યા હોય શબ્દ બનાવવાના હોય તો આ રીતે આપણે બનાવ. હવે બીજી રીત આપી છે જે તમને સ્વાધ્યાય પોથીની અંદર આપી છે, બોક્સ બનાવીને કરવાની છે. કેવી રીતે કરવાની છે? બોક્સ પહેલાં પણ તમને શીખવાડી દઉં, બોક્સ બનાવીને તમારે શબ્દ બનાવવાના છે. તો જુઓ, શબ્દ બનાવો. બરાબર? બા, મા, અ, મ, ર, જા, ગ. પછી બ, જા, ર, બા, મ, દ, ન. અ, જ, ગ, ર, કા, ન, ન. કા, મ, દ, ર, દ, સ, અ, જ, બ. આવા શબ્દો તમને મૂકેલા છે, એને બોક્સ બનાવીને તમારે શબ્દ બનાવવાના છે. કેવી રીતે બનાવવાના છે? બોક્સ બનાવીને, આવી રીતે બોક્સ બનાવવાના છે અને શબ્દ બનાવવાના છે. ચાલો આપણે પહેલો કરીશું. આ લીટીની અંદર કયો ત્રણ અક્ષર ભેગા થશે અને શબ્દ બનશે? તો જો બા, મા, પછી નથી અ, મ, ર. તો કયો શબ્દ બન્યો? અ, મ, ર. કયો બન્યો? અ, મ, ર. આ શબ્દ કયો બન્યો? અ, મ, ર. ખાલી તમારે બોક્સ જ દોરીને બતાવવાનું છે. બરાબર છે? ઘણી વખત તમને અહીંયા ઘણી નામ પણ લખેલા હશે શબ્દના, એ શબ્દ આમાંથી શોધીને એના પર ચોરસ કરવાનું છે. પછી બ, જા, ર, બા, મ, દ, ન. તો કયો આંબો બનશે? બ, જા, ર. કયો બન્યો? બ, જા, ર. બરાબર છે? પછી બીજો બનશે બા, મ. કયો બન્યો? બા, મ. બન્યો શબ્દ. પછી ત્રીજી લીટીમાં અ, જ, ગ, ર. તો આ શબ્દ એક બન્યો અ, જ, ગ, ર. બરાબર છે? પછી એના પછીનો શબ્દ કયો બનશે? કા, ન, ન. તો આ કયો શબ્દ બન્યો? કા, ન, ન. આવી રીતે આપણે બોક્સ દોરી દેવાના છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો બધાને? હા. પછી આમાં જો કા, મ, દ, સ, અ, જ, બ. તો કેટલા શબ્દ બનશે? ત્રણ. કા, મ, પછી દ, સ, અને છેલ્લો શબ્દ કયો બન્યો? અ, જ, બ. બન્યો શબ્દ.
તો આવી રીતે આ શબ્દ તમારે બોક્સ કરીને બનાવવાના છે પહેલામાં અમર બન્યો બીજામાં બજાર બન્યો ત્રીજામાં બાપ બન્યો આ બીજી લીટીમાં બે શબ્દ બન્યા બામ પછી ત્રીજી બીજી લીટીમાં બે બજાર અને બામ ત્રીજી લીટીમાં છે અજગર અને કામ ચોથી લીટીમાં છે કામ દસ અને અજ તો આ રીતે આપણે શબ્દ બનાવવાના પછી તમારી ચોપડીમાં ખૂટતા અક્ષર આપ્યા છે તો ખૂટતા અક્ષર પણ તમને આવે છે બધાને ખાલી મૂળાક્ષર જ મૂકવાનું છે ખાલી જગ્યા આપી હોય અને મૂળાક્ષર તમારે મૂકી દેવાના તો જો આપણે જોઈએ ગા જ તો કયા મૂળાક્ષર મૂકીશું તો આખો શબ્દ બનશે કોણ બોલશે ગા જ ર કયો બન્યો ગા જ ર પછી ખાલી જગ્યા દામ તો કયો બનશે બ દા મ બરાબર પછી બા ખાલી જગ્યા સ તો વચ્ચે કયો મૂળાક્ષર આવશે બા કો ષ બરાબર છે પછી સા ખાલી જગ્યા જ હવે અમે એક મૂળાક્ષર મૂકીએ એટલે શબ્દ બને તો કયો શબ્દ બનશે સા બો જ ખાલી જગ્યા જ ગ ખાલી જગ્યા આગળ કયો શબ્દ આવશે મૂળાક્ષર અ જ ગ ગ ર બરાબર પછી વ ખાલી જગ્યા સા દ આ તો આવડશે જ બધાને શું આવશે વ ર સા દ મ ગ ન કયો બન્યો મ ગ ન પછી વ ર ખાલી જગ્યા ન તો શું આવશે વ ર દા ન તો જો કેવા શબ્દ બન્યા ગાજર બદામ બાકસ સાવજ અજગર વરસાદ મગન વરદાન તો બાળ મિત્રો આ રીતે તમારી પીડીએફ ફાઇલ આવે એ પ્રમાણે તમારે સી ડબલ્યુ નોટમાં એ ડબલ્યુ નોટમાં લખવાનું ફરી પાછા મળીશું આવજો